ચાલો વિદ્યાર્થી મિત્રો પ્રયત્ન કર્યો છે કે વોઇસ સારો આવી જાય તો આપણી વાત જે કરવાની છે ટૂંકમાં આપણે વાત શરૂ કરીએ જેથી કરીને પરીક્ષા ઉપયોગી થોડી માહિતી મારે તમને આપવાની છે આપી શકું તો જે કોઈ વિદ્યાર્થી મિત્રો લાઈવ છે એકવાર કન્ફર્મેશન આપશો કે વોઇસ સારો આવે છે કૌશિકભાઈ વાલિયા જય હિન્દ જય હિન્દભાઈ કૌશિકભાઈ જય હિન્દ કૌશિકભાઈ વોઇસ આવે છે બરાબર હવે બરોબર આવે છે ઓકે બસ આપણે એ જ કામ છે આપણે એ જ કામ છે વિદ્યાર્થી મિત્રો કે વોઇસ બરાબર આવવો જોઈએ જેથી કરીને ફટાફટ ફટાફટ આપણી જે આ વિડિયોની લિંક છે એ મિત્રો તમે છે ફટાફટ ફટાફટ શેર કરી દીઓ જેથી કરીને છે આપણે આપણો વાત જે છે એ ફટાફટ છે ચાલુ કરી શકીએ આપણી વાત છે એ ફટાફટ ફટાફટ છે ચાલુ કરી શકીએ જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો લાઈવ છે એને નમ્ર વિનંતી કે ફટાફટ એકવાર લિંક ચાલુ કરી દે એકવાર જે છે આપણે લિંક શેર કરી દે જેથી કરીને આપણે ફટાફટ આપણું કામ જે છે ચાલુ કરી શકીએ વિડિયો લિંક જે છે એકવાર મિત્રો શેર કરી દેશું જેથી કરીને છે આપણે ફટાફટ આપણું કામ જે છે ચાલુ કરી શકીએ ચાલો તો વિદ્યાર્થી મિત્રો ફાઇનલી જે છે આપણે વાત કરીશું કેમ તો કે ભાઈ પરીક્ષામાં પણ કંઈક સારા સંકેત હોય અને જેથી કરીને આપણી મારી અને તમારી વચ્ચેની વાતચીત જે છે એ થોડો ટેકનિકલ ઇશ્યુ આવ્યો પરંતુ આપણે હમણાં તે ખબર છે ને પિક્ચર જોયું છે પુષ્પા બરાબર તો પુષ્પાની જે મેં પણ મિત્રો નક્કી કરેલું છે કે ઝૂકેગા નહીં સાલા બરાબર ટેકનોલોજી જે છે એ મિત્રો આપણા માટે જે છે સારું કામ પણ કરે છે પણ ક્યારેક ટેકનિકલ ઇશ્યુ પણ ઊભા થતા હોય છે ચાલો તો વોઇસ બરાબર આવે છે હું માની લઈએ છે અને બધા વિદ્યાર્થીઓને ફરીવાર મિત્રો એકવાર જય હિન્દ બરાબર છે મનોજભાઈ ભરવાડ છે એ બહુ પ્રશ્ન કરી રહ્યા છે અને પ્રશ્નનું સોલ્યુશન પણ આપીશું વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન તમને કરીશું પ્રશ્ન માટે તમને સમય આપીશું પણ એના પહેલા તમારે છે મારી અગત્યની વાત જે છે એ સાંભળવાની છે બરાબર છે તો ખાસ કરીને આખા ગુજરાતને મિત્રો છે ફોરેસ્ટની વનરક્ષકની પરીક્ષા માટે થઈને સમયગાળો જે મળ્યો છે એ ખૂબ ઓછો મળ્યો છે બરાબર છે અને એ ઓછા સમયગાળાની અંદર કોઈ પણ એજ્યુકેટર હોય કોઈ પણ એકેડેમી હોય અથવા તો મારા વિદ્યાર્થી ભાઈઓ બહેનો હોય બધે બધાને મુશ્કેલીઓ પડી છે કેમ તો કે સમયગાળો ઓછો ભણવાનું જાજુ પરીક્ષા નજીકની અંદર અને એના માટે છે એક કન્ટેન્ટ જે છે એ ક્યાંથી ભેગું કરવું અથવા તો કન્ટેન્ટ કઈ રીતે યાદ રાખવું એના માટેની મુશ્કેલી હતી બરાબર તો મિત્રો આ મુશ્કેલીના સોલ્યુશન રૂપે જે છે અમારી સંસ્થા દ્વારા પણ થોડો ઘણો પ્રયત્ન કરવામાં આવ્યો અને વિદ્યાર્થી મિત્રો હું તમને વાત કરું બરાબર છે હું તમને મારા પ્રયત્નોની વાત કરું તો તમે છે જોઈ શકશો કે અહીંયા જે છે મેં જે કન્ટેન્ટ જે મૂક્યું છે બરાબર એની થોડી પહેલા તમારા માટે વાત કરીશ યાદ રાખી લેજો મેં જે કન્ટેન્ટ જે મૂક્યું છે એના માટે થોડી તમને વાત કરીશ
તો આપણો જે કોર્સિસ છે, આપણો જે કન્ટેન્ટ કોર્સિસ છે બરાબર, એની અંદર બહુ બધા વિદ્યાર્થી મિત્રોએ જે છે એ ભાગ લીધો છે બરાબર છે, અને કન્ટેન્ટ દ્વારા છે એ કોર્સની અંદર જોડાયા છે, અને ઘણો જ બધો જે છે એમણે આપણી પાસેથી નોલેજ છે મેળવ્યું છે બરાબર છે. ઓકે, વોઇસ ડબલ આવે છે એવું ઘણા વિદ્યાર્થીઓ કહે છે, તો વોઇસ જે છે એ ડબલ આવતો હોય. ઓકે, સરવૈયા વાસુદેવસિંહ, જય માતાજી, જય માતાજી, સૌને જય હિન્દ, સૌને જય માતાજી. સૌ વિદ્યાર્થી મિત્રો જે છે એ મને સાંભળી રહ્યા છે, એ સૌને મિત્રો પરિવાર પરિવાર એકવાર છે આવકારું છું. ચાલો તો આપણે વાત કરીશું મિત્રો, આપણા જે વિડીયો કોર્સની અંદર ટોટલી જે છે આપણે 50 થી વધુ વિડીયો જે છે અપલોડ કર્યા છે, જે તમે અહીંયા જોઈ શકો છો સેક્શન પ્રમાણે બરાબર છે. બીજું તો કે કરંટ અફેર્સને લગતા તમામ મુદ્દા જે છે એને આપણે પ્રિફર કર્યા છે. સાથે સાથે આપણે શું વાત કરીશું તો કે વન્યજીવ પરિયોજનાને લગતા મુદ્દાઓ છે અપલોડ કર્યા છે. જંગલ સંપત્તિ રાષ્ટ્રીય ઉદ્યાનો એની વાત આપણે કરી છે. પર્યાવરણને લગતા અગત્યના દિવસો, ખાસ કરીને સામાન્ય ગણિતના ચેપ્ટરો જે છે આપણો વિદ્યાર્થી મિત્રો આપણે મૂક્યા છે બરાબર. ડેઇલી ટેસ્ટની અંદર ટોટલી 10, 20, 25 માર્કની જે છે આપણે અપલોડ કરી છે, અને સાથે સાથે તમે જોઈ શકો છો અહીંયા કે 3 મોડેલ પેપરો છે, આ 3 મોડેલ પેપરો પણ આપણે અપડેટ છે કર્યા છે બરાબર. એ સિવાય તો મિત્રો વન્યજીવ પરિયોજના અથવા તો વન્યજીવ અથવા તો ફોરેસ્ટને લગતું તો કરંટ અફેર ખરું જ, એના સિવાયના કરંટ અફેર્સની ફાઇલો પણ જે છે આપણે અપલોડ કરી છે. અને લાસ્ટની અંદર પરીક્ષામાં પૂછાઈ શકે એવું થોડું ભૂગોળ જે છે, જીઓગ્રાફી ઓફ ગુજરાત, ગુજરાતને લગતી થોડી બાબતો છે એ પણ આપણે એડ કરી છે. મતલબ ટૂંકા સમયગાળાની અંદર અમારો પ્રયત્ન એવો રહ્યો છે વિદ્યાર્થી મિત્રો કે આપને બને ત્યાં સુધી જે જે મુદ્દાઓ અગત્યના છે એ મુદ્દાઓ છે આપણે પ્રિફર કરાવ્યા છે બરાબર છે. અને ખાસ કરીને શું છે કે આપણે કન્ટેન કરાવ્યું છે, આપણે કન્ટેન કરાવ્યું છે તો એવું થોડું છે કે કન્ટેન માંથી કેટલું પૂછાય કેટલું ના પૂછાય એ તો અમે પણ નથી જાણતા અને વિદ્યાર્થીઓ પણ નથી જાણતા. જે કાંઈ પણ પેપર સેટરે પેપર સેટ કર્યું છે તો મિત્રો જે કાંઈ પણ આપણા 12મા ધોરણનું લેવલ છે એ લેવલના આધીન આ પરીક્ષા રહેવાની છે. ફોરેસ્ટની અંદર કામ કરવાનું છે તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને લગતું જે કાંઈ થોડું જનરલ નોલેજ અથવા તો ટેક્સ્ટબુકની અંદર અવેલેબલ કન્ટેન્ટ છે એ પૂછાવાનું છે. અમારો તો પ્રયત્ન છે કે ભાઈ એટલું પ્રાયોરિટી મુજબ તમને કરાવીએ અને વધારે વધારે પૂછાય તો શક્ય છે કે પૂછાય પણ શકે, શક્ય છે કે થોડું ઓછું પણ પૂછાઈ શકે, પરંતુ પ્રયત્ન અહીંયા એવો રહ્યો છે કે જેથી કરીને છે કે તમને સારામાં સારું કન્ટેન્ટ મળે બરાબર. તો હવે પરીક્ષા પહેલા શું કરશું તો પરીક્ષા પહેલા મિત્રો ફરજિયાત યાદ રાખજો આપણે વન્યજીવ પ્રશ્નમંચ નામની જે બુકલેટ છે બરાબર, ફરીવાર અત્યારે આવૃત્તિ નવી અપડેટ પણ થઈ ગઈ છે તમે અહીંયા જોઈ શકો છો. તો ફરીવાર છે આ વન્યજીવ પ્રશ્ન મંચ જે છે એ તમારે મિત્રો આ સુધી તમે વાંચી પણ હશે, એકવાર બે વાર ત્રણ વાર તમે રિવિઝન પણ કર્યું હશે, છતાં પણ મિત્રો એકવાર છે આજે આખી આખી બુકલેટ છે એનું મિત્રો રિવિઝન તમે છે કરજો બરાબર. આમાં નવું કાંઈ નથી પણ આ વર્ષની નવી આવૃત્તિ એ લોકોએ જનરેટ કરી છે જે આપણા કોર્સની અંદર પણ આપણે અપલોડ કરી છે અને આપણી ટેલિગ્રામ ચેનલની અંદર પણ આપણે અપલોડ કરી છે બરાબર. તો એકવાર વિદ્યાર્થી મિત્રો મારી દ્રષ્ટિએ તમારે છે વાંચવું જોઈએ. બીજી વસ્તુ શું કરીશું તો આપણે ખાસ કરીને જે છે આપણી ટેક્સ્ટબુક છે બરાબર, આપણી ટેક્સ્ટબુક છે 6, 7, 8, 9, 10, 11 તો એનામાંથી ફોરેસ્ટની પરીક્ષાને ઉપયોગી થાય એના માટેના વિડીયો લેક્ચર જે છે અને સાથે સાથે એની આ જે પીડીએફ ફાઇલ જે છે બરાબર, તો આ ફાઇલ જે છે આપણે બનાવી છે તો એમાંથી પણ તમે મિત્રો યાદ રાખી શકો બરાબર. અભયારણ્ય એની અંદર ક્યાં ક્યાં વન્યજીવો છે જે આપણે લેક્ચરની અંદર સારી રીતે સમજાવ્યા છે એની પીડીએફ પણ અપલોડ કરી છે બરાબર. માનો કે દચીગામ છે કાશ્મીરની અંદર બરાબર, તો મિત્રો ખાસ કરીને કસ્તુરી મૃગ અને બીજી વસ્તુ તો કે આપણી પાસે રાષ્ટ્રીય ઉદ્યાન છે હેમિસ નામનું, તો હેમિસ નું અપડેશન તમને ખબર હોવી જોઈએ કે હેમિસ જે છે એ હાલ જમ્મુ કાશ્મીરની અંદર નથી, જે યુનિયન ટેરિટરીનું વિભાજન થયું છે તો આ યુનિયન ટેરિટરીની અંદર હેમિસ ક્યાં જાય છે તો કે ભાઈ લદ્દાખની અંદર જાય છે. સિંધુ નદીના કિનારા ઉપર આવેલું હેમિસ ભારતનું તો કે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું રાષ્ટ્રીય ઉદ્યાન છે અને હાલ લદ્દાખની અંદર માત્ર એક જ છે, એ બધી તમને ખબર હોવી જોઈએ. કોર્બેટ છે, જીમ કોર્બેટ બરાબર, તો જીમ કોર્બેટ જે છે એ મિત્રો ચર્ચામાં છેલ્લા 1.5 વર્ષથી છે, કારણ
તો કે કારણ એનું નામ જે છે એ મિત્રો ફેરવવાની વાત જે છે હાઈ સુપ્રીમ કોર્ટની અંદર પિટિશન ની જે કાંઈ વાત છે બરાબર અને છતાં પણ સ્થાનિક લોકો અને પર્યાવરણ વિરોધે છે વિરોધે જે છે એનું જે કાંઈ નામ બદલવાની વાત છે હાલ સ્વીકારી નથી બરાબર તમે ક્યાંક વાંચ્યું છે કે રામ ગંગા થઈ ગયું પહેલા હેલી હતું પછી તો કે જીમ કોર્પોરેટ થયું પછી તો કે અત્યારે રામ ગંગા થઈ ગયું પણ હજી એની ફાઇનલ મંજૂરી ફાઇનલ મોહર જે છે એ કોઈ મારવામાં આવી નથી પણ આ વસ્તુ તમે છે પરીક્ષાની અંદર કરંટ અફેર્સની દ્રષ્ટિએ યાદ રાખી શકો છો બરાબર છે ભારતમાં જોવા મળતું સિરસ જેવલ સૌથી નાનું પતંગિયું છે બરાબર સૌથી નાનામાં નાનું પતંગિયું છે અહીં આપણને પ્રશ્ન પૂછાઈ શકે તો ગયા વર્ષનું કરંટ પણ તમે યાદ રાખી શકો કે આપણું ગોલ્ડન બર્ડ વિંગ નામનું જે પતંગિયું છે એ સૌથી મોટું પતંગિયું છે બરાબર તો આ બધી બાબતો અમુક જે છે એ તમારે રિફર કરવી જોઈએ અહીંયા જે પીડીએફ આપી છે એ તમારે રિફર કરવી જોઈએ પ્રયત્ન કર્યો છે કે તમને પૂછાય એવું બરાબર ખાસ કરીને તમે જોજો તો કરંટ અફેરની જે આપણા વિડીયો કોર્સની અંદર જે વાત કરી છે જે લોકોએ વિડીયો કોર્સ કરી લીધો છે એ તો વધારે ધ્યાન આપશે કે જે કાંઈ પણ તમને કરાયું છે બરાબર છે એની અંદર ફરીવાર ફરીવાર બધે પીડીએફ ની અંદર એક એક નજર જે છે તમે મારી દેશો બરાબર છે આપણો અરાવલીનો બાયોડાયવર્સિટી પાર્ક છે એને IUCN સંસ્થાએ મિત્રો છે OECM ની સાઇટનો દરજ્જો જે આપ્યો છે એ તમારે વાત કરી લેવાની છે બરાબર ટોટલી જે કાંઈ મુદ્દા છે એ તમે સર્ચ કરી લેજો પીડીએફ ફાઇલ જે છે એ છેલ્લી વખતે રિવિઝન છે એ કરી લેજો યાદ રાખજો બરાબર છે ગ્રીન હાઇડ્રોજન નીતિ જે છે એમોનિયા વાળી એની આપણે જે છે વાત કરી છે સાથે સાથે આપણે કીધું બરાબર છે સાથે સાથે આપણે કીધું જો કે ભારતનો પ્રથમ ઈ વેસ્ટ ઇકો પાર્ક છે તો મિત્રો ક્યાં બનવાનો છે તો કે દિલ્હીની અંદર બરાબર આપણે તમે છે મતલબ કે જે વસ્તુ અપડેશન કરી છે જે વસ્તુ અપડેશન કરી છે એ બધી વસ્તુ તમે છે ક્લિયર કરી લેશો બરાબર છે કરંટ અફેર્સની ફાઇલ હું તમને આજે શું કહું છું એ તમે સાંભળો કે સૌથી પહેલામાં પહેલા તમારે વન્યજીવ પ્રશ્ન મંચ સાથે સાથે જે વિડીયો કોર્સની અંદર જોડાયેલા મિત્રો છે એને તમામે તમામ પીડીએફ જે અન્ય વિદ્યાર્થી મિત્રો છે એણે જૂના પેપરો એકવાર રિફર કર્યા હશે છતાં પણ એમાંથી જે ક્લાસ નોટ બનાવી છે એ ક્લાસ નોટ નું રિવિઝન કરીશું બરાબર છે બીજું તો કે બીજું શું કરીશું તો કે વન વિભાગ દ્વારા જે કાંઈ ફાઇલો અપડેટ કરવામાં આવી છે અને એ ફાઇલો ઘણા બધા એજ્યુકેટરની ટેલિગ્રામ ચેનલ ઉપર છે મારી ટેલિગ્રામ ચેનલ ઉપર પણ છે તો એમાંથી પણ તમે શોર્ટ નોટ બનાવી છે તો એનું રિવિઝન તમે કરજો મતલબ કે લાસ્ટ ઘડીની અંદર જે કાંઈ પણ વસ્તુ તમે વાંચી છે ને મિત્રો એનું રિવિઝન તમે કરજો બરાબર કાંઈ નવું ગોતવાનો પ્રયત્ન કરીશો તો જૂનું જશે એટલે જેટલું પણ તમે મિત્રો તૈયાર કર્યું છે અને એમાંથી જ કંઈક ને કંઈક પૂછાવાનું છે તો એ આપણે ફરજિયાત છે તૈયાર કરીશું બરાબર છે ખાસ કરીને મારી દ્રષ્ટિએ તમારે વન્યજીવ પ્રશ્ન મંચ કરંટ અફેર્સના મુદ્દાઓ છે ખાસ કરીને સાંસ્કૃતિક વનો તૈયાર કરવા જોઈએ ભારતના રાષ્ટ્રીય ઉદ્યાનો વન્યજીવ અભયારણ્યો છે તમારે તૈયાર કરવા જોઈએ અને ખાસ કરીને અગાઉ પણ કીધેલું છે કે 6, 7, 8, 9, 10 એની ક્લાસ નોટ તમે તૈયાર કરી નાખજો એની શોર્ટ નોટ તમે તૈયાર કરી નાખજો જે તમને પરીક્ષા માટે ઉપયોગી રહેશે બરાબર આપણી ટેલિગ્રામ ચેનલ અને ખાસ કરીને આપણા વિડીયો કોર્સની અંદર જો આજે એક ફાઇલ જે છે આપણે અપલોડ કરી છે તો હું તો એવું કહું છું કે જ્યારે તમે ટ્રાવેલ કરતા હો બસની અંદર તમે જતા હો તો તમારે આ બધે બધી વસ્તુ જે છે એ રિફર કરતી જવી જોઈએ જો પર્યાવરણ સાથે સંકળાયેલી શાખાઓ છે બરાબર કોને એરોપોનિક કહેશું કોને એગ્રોબાયોલોજી કહેશું બરાબર છે કોને ઇકોલોજી કહેશું કોને ઇન્ટોમોલોજી કહેશું બરાબર ખાસ કરીને તમે જો કીટકો અને જંતુઓનો અભ્યાસ આપણે કરવો હોય બરાબર છે ખાસ કરીને તમે જો કીટકો અને જંતુઓનો અભ્યાસ જો છે એ આપણે કરવો હોય બરાબર જો અહીંયા લખ્યું છે કીટકો અને જંતુઓનો અભ્યાસ કરતું વિજ્ઞાન બરાબર છે કીટકો અને જંતુઓનો અભ્યાસ કરતું વિજ્ઞાન તો કીટકો અને જંતુઓનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે કોણ તો કે ઇન્ટોમોલોજી બરાબર ગઈ વખતે આપણે પ્રશ્ન ઘણા બધા આમાંથી પૂછાયેલા છે જો સરીસૃપ અને ઉભયજીવી પ્રાણીઓનો અભ્યાસ કરતું વિજ્ઞાન તો આપણે લખવું પડે હર્પોલોજી બરાબર તો આ ફાઇલ પણ આપણે અપલોડ કરી છે તો તમામ જે યુઝર્સ છે એમણે એ વસ્તુ જે છે ખાસ રિફર કરતી જવાની છે સાથે સાથે તમે જો પર્યાવરણ સાથે સંકળાયેલા કાયદાઓ જે છે આ કાયદાઓ ઉપર તમારે નજર મારવાની છે અહીંયાથી બેઠે બેઠા કદાચ ને કદાચ જોડકા પૂછાઈ શકે શું પૂછાઈ શકે જોડકા બરાબર છે જોડકા પૂછાઈ શકે તો જોડકા જે છે એ પણ તમારે છે એ ક્લિયર કરવા જોઈએ બરાબર ખાસ યાદ રાખજો તો ધ્વનિ પ્રદૂષણ છે નિયંત્રણ તો 2002 ઇન્ડિયન ફોરેસ્ટ એક્ટ 1927 વાઇલ્ડ લાઈફ એક્ટ છે 1972 છે
રાષ્ટ્રીય આપણી જળ નીતિ છે 2002 ની અંદર છે, રાષ્ટ્રીય પર્યાવરણ નીતિ છે તો 2004 છે, બરાબર. આ બધું કમ્પ્લીટ કરવું જોઈએ. ખાસ કરીને આંતરરાષ્ટ્રીય વર્ષો જે છે અહીંયા આપ્યા છે તો આંતરરાષ્ટ્રીય વર્ષો ક્લિયર કરવા જોઈએ. ગઈ વખતે જે છે આ 2011 વાળો આંતરરાષ્ટ્રીય વનનો પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાયેલો છે, બરાબર છે. ખાસ કરીને ઔષધીય વનસ્પતિઓના ટોપિક જે આપણે સમજાવ્યા છે, બરાબર, આપણે ઔષધીય વનસ્પતિઓ એટલી ક્લિયર સમજાવી છે મિત્રો કે ધન્વંતરી આયુર્વેદ જગતના પ્રણેતા છે ત્યાંથી ચાલુ કરીને છેક આપણે નાનામાં નાની ઔષધીય વનસ્પતિ અને એનો ઉપયોગ જે છે આપણે જોયો છે, બરાબર છે. તો એ પીડીએફ ફાઇલ જે છે એ પણ તમારે છે ખાસ ખાસ કરીને વાંચી લેવી જોઈએ, બરાબર છે. આયુર્વેદની અંદર જે કઈ વાત કરી છે એની વાત આપણે જે છે સમજી લેવી પડે. કોને વૃક્ષ કહેવાય, કોને શું કહેવાય, કોને વેલો કહેવાય એ પણ આપણે સારી રીતે સમજાવ્યું છે, બરાબર છે, સમજી લેજો. અને એ સિવાય તો કે એ સિવાય ત્રિફળા છે, બરાબર છે, ત્રિફળા છે, ત્રિમલ છે, ત્રિકટુ છે, ત્રિદોષ છે, બરાબર. આ બધી જે વાત જે છે એ આપણે સમજાવી છે અને એ વસ્તુ તમારે જે છે એ છેલ્લા સમયની અંદર રિવિઝન છે એ કરી લેવાની છે, બરાબર. તો પરીક્ષા પહેલા આ વસ્તુ જરૂરી છે. ખાસ કરીને કોલ લેટર સંબંધિત જે કઈ સૂચના મેં મૂકી છે, બરાબર, શેના સંદર્ભે, તો કે કોલ લેટર સંદર્ભે. તો કોલ લેટર સંદર્ભે મિત્રો યાદ રાખજો, તમામે તમામ વિદ્યાર્થી મારા ભાઈ બહેનો બે બે કોલ લેટર ની કોપી કાઢી રાખશો, તમારું આઈડી કાર્ડ છે સાથે રાખજો, પાણીની બોટલ છે, સારી સારી જાડા પોઈન્ટ વાળી પેન અને બીજું તો કે ભાઈ ઘડિયાળ જે છે ફરજિયાત સાથે રાખજો. બે કલાકનો સમયગાળો છે, ખૂબ સારી તૈયારી કરી છે અને આત્મવિશ્વાસથી મિત્રો વર્ગખંડની અંદર બેસો તો ઓટોમેટિકલી જે છે એ આપણે માર્કિંગ જે છે એ વધવાનો પ્રયત્ન જે છે એ વધી જતો હોય છે, બરાબર છે. તો પોતે માનસિક તૈયારી સાથે જે છે આ વસ્તુ કરશો. બીજી વસ્તુ શું, તો કે બધે બધા વિદ્યાર્થીઓએ યાદ રાખવાનું છે કે અહીંયા ગયા વખતે 2016 ની અંદર, બરાબર, માઇનસ સિસ્ટમ તો છે પરંતુ ઓપ્શન ઈ હતો નહીં. તો આ વખતે ઓએમઆર ની અંદર શું આવશે, ઓપ્શન ઈ આવશે કે નહીં આવે, બરાબર છે. તો એ પણ એક પેચીદો પ્રશ્ન છે, પણ વિદ્યાર્થી મિત્રો આપણને એટલી ખબર છે કે જો પ્રશ્ન ખોટો પડે છે તો 0.25 માઇનસ થાય છે, જો પ્રશ્ન ખોટો પડે છે તો 0.25 માઇનસ થાય છે. અને વિદ્યાર્થી મિત્રો જો આપણો માર્ક સાચો પડે છે તો 2 માર્ક મળે છે. કેટલા માર્ક મળે છે? 2, બરાબર છે. તો મિત્રો અહીંયા મારું સજેશન તમને એવું છે કે જો તમને પ્રશ્ન જે છે લગભગ 60-70% તમને આવડી જતો હોય એવું લાગતું હોય તો મિત્રો રિસ્ક લઈ લેજો, કારણ કે સાચો પડશે તો 2 માર્ક મળશે અને જો ખોટો પડશે તો 0.25 જ કપાશે. મતલબ કે અહીંયા રિસ્ક લેવાની અંદર તમને થોડો બેનિફિટ પણ થઈ શકશે. થોડું લાંબુ વિચારજો, 2 કલાકનો સમય છે, 100 પ્રશ્નો છે અને બબ્બે બબ્બે છે એક પ્રશ્નના માર્ક છે. માઇનસ તો 0.25 જ થશે, પણ જો તમને ગુણ મળશે તો કેટલા મળશે? તો કે ભાઈ ગુણ મળશે તો કેટલા? તો કે 2 ગુણ મળશે. તો આ પણ તમારે છે ખાસ યાદ રાખવાનું છે, બરાબર છે. ઓકે, અવાજમાં પડઘા પડે છે એવું વિદ્યાર્થીઓ કહે છે. ભાઈ બધું સેટિંગ વ્યવસ્થિત કર્યું છે છતાં પણ વોઇસનો ઇશ્યુ આવે છે એવું કહે છે વિદ્યાર્થીઓ. ચાલો થોડું ધીમે બોલીએ જેથી કરીને છે એ વોઇસ થોડો થોડો છે એ ઓછો જે છે એ તમને આવે, બરાબર છે. ચાલો, મતલબ આજે આજે જે છે એ મારું તમને કહેવાનું એટલું છે કે પરીક્ષાની અંદર ખાસ કરીને પરીક્ષાની અંદર છેલ્લું રિવિઝન મહત્વનું છે, તમારી ક્લાસ નોટ જે છે એ મહત્વની છે અને તમે જે કઈ પણ ભણ્યા છો, કોઈ પણ સર પાસે ભણ્યા છો, કોઈ પણ એકેડેમીમાં ભણ્યા છો, એમણે જે કઈ પણ ભણાવ્યું છે તો એના ઉપર વિશ્વાસ રાખીને એની ક્લાસ નોટ તમે જે તૈયાર કરેલી છે એ મિત્રો એનું રિવિઝન જરૂરી છે, બરાબર છે. તો પરીક્ષા પહેલાના સમયગાળાની અંદર આજે મિત્રો શુક્રવારની સાંજ એટલે કે આજે કાલનો આખો દિવસ બાકી છે. રવિવારે બપોરે જે છે એ 2 કલાકનું સેશન છે તમારું 12-2 વાગ્યાનું. કોલ લેટરની અંદર ખાસ ખાસ તમારું સ્થળ જોઈ લેશો, પરીક્ષાની અંદર કેવી રીતે પરીક્ષા સ્થળે પહોંચશું એનું આયોજન કરી લેશો. એટલે કે અત્યારથી જો આપણે વાત કરીએ તો પણ આપણી પાસે ખાસો સમય છે કે સ્પેશિયલી આપણે ઘણું બધું રિવિઝન છે કરી શકીએ, બરાબર છે.
તો એ પણ તમે યાદ રાખી શકો. સાથે મિત્રો જે કોઈ પણ યુઝર છે એમણે આપણો કોર્સ જે ખરીદ્યો છે અથવા તો આપણા વેબ પોર્ટલમાં આપણી સાથે જેમણે કામ કર્યું છે એમને પણ મારી નમ્ર નમ્ર વિનંતી છે કે મેં જે કંઈ પણ તમને કરાવ્યું છે એ થોડું મારા પર વિશ્વાસ રાખીને તમે છે એ આયોજનબદ્ધ રીતે જે છે એ કામ કરજો. જે કંઈ પણ તમને સૂચના આપી છે એ પ્રમાણે રિવિઝન કરજો. બરાબર, આપણે તમામે તમામ પીડીએફ ફાઇલ પણ તમને અપલોડ કરી છે. બરાબર છે, માનો કે બોબિન અને શટલ ઉદ્યોગ હોય બરાબર, તો એના માટે હળદરો અને કલમનું જ લાકડું વપરાય. આપને ખબર હોવી જોઈએ એની મિલ ક્યાં આવેલી છે, તો કે બિલી બોરાની અંદર છે. બરાબર છે, આપણે વન્યજીવ સંસ્થાઓ સમજાવી છે. માનો કે ગીર ફાઉન્ડેશન છે, તો ગીર ફાઉન્ડેશન ને ગીર સાથે કાંઈ લેવા દેવા નથી. ગીર ફાઉન્ડેશન જે છે એ મિત્રો શું કરે છે, તો કે પ્રાકૃતિક શિક્ષણ આપવાનું કાર્ય કરે છે. બરાબર, સરસ મજાનું મેગેઝિન બહાર પાડે છે, સૃષ્ટિ મેગેઝિન. બરાબર, કદાચ પ્રશ્ન પૂછાય અને વિદ્યાર્થી મિત્રો, ગીર ફાઉન્ડેશન નું મેઇન વડોદ મથક આપણું ગાંધીનગર ની અંદર આવેલું ઇન્દ્રોડા નેશનલ પાર્ક, સોરી ઇન્દ્રોડા જે છે એ પાર્ક છે. આ ઇન્દ્રોડા પાર્ક ની અંદર થી પોતે કામ કરે છે અને સાથે સાથે મિત્રો ક્યાં કામ કરે છે, તો કે કામ કરે છે હિંગોળગઢ ખાતે. બરાબર, હિંગોળગઢ ક્યાં આવ્યું છે, તો હિંગોળગઢ આવ્યું રાજકોટ ની અંદર વિછીયા તાલુકા ની અંદર. તો મિત્રો આ હિંગોળગઢ અને સાથે સાથે યાદ રાખવાનું ઇન્દ્રોડા પાર્ક, ગાંધીનગર અને ગીર ફાઉન્ડેશન. બરાબર, તો એ વસ્તુ પણ આપણે સમજેલા છીએ. તો જે કાંઈ પણ વાત કરેલી છે, ખાસ કરીને ભારતની જંગલ સંપત્તિની વાત કરેલી છે, તો મેં તમને વરસાદનું આખે આખું જે વિભાજન સમજાવ્યું છે અને એના આધારે કઈ રીતે જંગલો યાદ રાખશું એની મેં તમને વાત કરી છે, તો એ પણ તમારે યાદ રાખવાની છે. બરાબર છે, સૌથી વધુ ભારતમાં ક્યાં જંગલો છે, સૌથી ઓછા ક્યાં છે, અને જંગલોનું ઉદાહરણ પૂછાશે તો એ વૃક્ષ કયું જંગલનું છે એ પણ તમને આવડવું જોઈએ. બરાબર છે, તો આપણે નકશા દ્વારા એ વસ્તુ સમજેલા છીએ. જે કાંઈ પણ તમે નોટ્સ બનાવી છે એ નોટ્સ તમે ખાસ જે છે એ પ્રિફર કરી લેશો. બરાબર છે, એનાથી આગળ આપણે સાંસ્કૃતિક વનોની પણ વાત કરી છે, તમે જોયું છે. તો આજે તમામે તમામ સાંસ્કૃતિક વનો, બરાબર, તમામે તમામ સાંસ્કૃતિક વનો ભારતની અંદર ક્યારથી શરૂઆત થઈ, ગુજરાતમાં ક્યારથી શરૂઆત થઈ, પહેલો ક્યાં હતો, ભારતમાં કઈ જગ્યાએ કોના દ્વારા ઉજવાયો, એ બધે બધી વાત જે છે આપણે કરી છે. બરાબર છે, કે વન મહોત્સવમાં ભારત અને ગુજરાતની દ્રષ્ટિએ આપણે તમને સમજાવ્યું છે. ક્રમાંક કઈ રીતે યાદ રાખશું, એકથી છેલ્લો પહેલો કઈ રીતે યાદ રાખશું, એટલે ટોટલી જે વાત જે છે એ આપણે તમને અહીંયા સમજાવી છે. બરાબર, ખાસ યાદ રાખજો એ બધે બધી વાત એકદમ નકશા સાથે ક્લિયર કરજો. તમે જો બધે બધી વાત જે છે મેં તમને સમજાવી છે, તો એ વસ્તુ પણ, અને ખાસ કરીને આ વખતનો જે પારડે ભાવનો જે પાવો હતો 73મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે, તો એની પણ વાત જે છે એ તમને ખબર હોવી જોઈએ. બરાબર, નારાયણ વન નહીં પણ નારી તો નારાયણ થીમ છે, શક્તિવન આપણું કાગળ વાળી. તો થીમ ની વાત ટોટલી કન્ટેન્ટ જે છે આપણે તમને સમજાવ્યું છે, અને એ જ પીડીએફ તમારા મોબાઈલ ની અંદર ખુલતી જવી જોઈએ. જ્યારે પણ બસમાં જાવ તો ફટાફટ રિવિઝન છે એ થતું જવું જોઈએ. બરાબર છે, એના પછી મેં તમને સમજાવ્યું હતું. બરાબર, પાંચ કન્સેપ્ટો જે મેં તમને સમજાવ્યા છે, અભયારણ્ય કોને કહેવાય, રાષ્ટ્રીય ઉદ્યાન, જૈવ આરક્ષિત ક્ષેત્ર, જાળવણી ક્ષેત્ર અને ગેમ રિઝર્વ. બરાબર, તો આ સરસ મજાની વાત જે છે એ આપણે આપણા કન્ટેન્ટ ની અંદર કરી છે. એટલે જે કોઈ વિદ્યાર્થી બાયોમેનો જોડાયા છે એમણે આ પીડીએફ ફાઇલ ફરજિયાત છે, બધી ફાઇલ ની અંદર એક નજર જે છેલ્લું રિવિઝન સ્વરૂપે મારી લેશો, તમને ઉપયોગી થશે. હા, હું એવું નથી કહેતો કે મારું કન્ટેન્ટ બધું પૂછાય છે, પણ મારો પ્રયત્ન એવો છે કે મેક્સિમમ પૂછાય અને જે પૂછાઈ શકે એવું મેં ભણાવ્યું છે. બરાબર છે, તો એનો મતલબ એવો નથી કે બધું મારામાંથી પૂછાઈ જાય. બરાબર છે, પણ લગભગ લગભગ એવું બની શકે કે તમને ઘણું બધું ઉપયોગી થઈ શકે. જો આપણી પાસે સમય હોત તો ટોટલી વસ્તુ જે છે એ આપણે કવર કરી શક્યા હોત. અત્યારે પણ પ્રયત્ન કર્યો છે, તમે વિચાર કરો 50 જેટલા વિડીયો લેક્ચર, એની પીડીએફ ફાઇલો, એક્સ્ટ્રા કરંટ અફેર, એક્સ્ટ્રા ગણિત અને એક્સ્ટ્રા જીઓગ્રાફીના પીડીએફ ફાઇલો તમને અવેલેબલ કરાવી છે. તો મિત્રો એટલી મહેનત કરી હોય તો એને પૂછાવવું પડે છે. બરાબર છે, અને છતાં પણ ક્યાંય આપણી ક્ષતિ રહી જતી હોય, છતાં પણ આપણું કંઈ કન્ટેન્ટ ખૂટતું હોય. બરાબર છે, તો એવું પણ બની શકે કે થોડા ઘણા ક્વેશ્ચનો બહારના પણ પૂછાતા હોય. તો ગુજરાતની રામસર સાઇટની ખૂબ જ કરંટ બેઝ ડેટા મેં તમને ભણાવ્યો છે, ખાસ રિવિઝન કરી લેજો. 4-4 જે ડેટા છે, 4-4 રામસર સાઇટ છે એની વાત જે છે એ મેં તમને કરી છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. બરાબર છે, ઓકે. તરુણભાઈ પટેલ એવું કહે છે કે એપ્લિકેશનના વિડીયો ચાલતા નથી, કઈ સોલ્યુશન આપો.
તો મિત્ર આપનો કોઈ ટેકનિકલ ઇશ્યુ હોઈ શકે, બાકી બહુ બધા વિદ્યાર્થીઓ સાથે જોડાયા છે અને એમને કોઈને ઇશ્યુ આવતો નથી, બરાબર? મતલબ વોઇસમાં થોડો ઘણો તકલીફ તો છે ભાઈ, પણ અત્યારે બકાડી લેજો, બરાબર? થોડું ટેકનિકલ ઇશ્યુ છે પણ થોડું બકાડી લેજો, ગુજરાતીમાં કહીએ તો, બરાબર છે? ચાલો, વોઇસ ચાવડા સન કહે છે, વોઇસ પ્રોબ્લેમ છે. હા ભાઈ, થોડો વોઇસ પ્રોબ્લેમ છે પણ ચલાવી લેજો. સર, ફોરેસ્ટના પેપરનું લેવલ કેવું હશે? તો મનોજભાઈ બરવાડના ક્વેશ્ચનનો આન્સર આપણે આપી દઈએ કે મારી દ્રષ્ટિએ, પેપર મેં નથી કહ્યું પણ થોડું હું એવું કહી શકું કે ફોરેસ્ટનું આ જે પેપર છે ધોરણ 12 ના લેવલનું છે. બીજી વસ્તુ કે આ પરીક્ષાના જે કાંઈ પણ માહોલ તમે જોઈ રહ્યા છો, બરાબર, એની અંદર તમે લાસ્ટ થોડી ઘણી એક્ઝામ જે જતી હોય છે એના ઉપર તમે થોડું નજર મારતા હો, તો વિદ્યાર્થી મિત્રો લેવલ જે છે એવું કોઈ હાર્ડ એન્ડ ફાસ્ટ નહીં હોય, પણ જેટલું જેટલું કન્ટેન્ટ જે છે એ આપણી ટેક્સ્ટ બુકની અંદર આપ્યું છે, આપણા ગુજરાત સાથે રિલેટેડ છે અને ખાસ ભારત સાથે રિલેટેડ છે. મતલબ કે તમે જો કે બેઝિક જે છે ગણિત પૂછાશે, કેમ કે એના પેપર સ્ટાઇલની અંદર એનું નોટિફિકેશન 2017-18 વાળું છે. મનોજભાઈ ખાસ સાંભળજો, બરાબર? એટલે પેપરનું લેવલ થોડું અટપટું હોઈ શકે, થોડું લેન્ધી હોઈ શકે, બાકી જે એનો કઈ કન્ટેન્ટ જે છે, એનો કઈ ડેટા જે છે, મતલબ કે પેપર જે છે ઓવરઓલ તમે જુઓ તો એવું હાર્ડ એન્ડ ફાસ્ટ એટલે કે અઘરું નહીં હોય, બરાબર? થોડું ઘણું કરંટનું લેવલ જે છે અહીંયા વધી શકે છે વિદ્યાર્થી મિત્રો, ગણિતના દાખલા જે છે બેઝિક પૂછાઈ શકે છે, બરાબર છે? ટોટલી માત્ર તમે વન અને પર્યાવરણ તૈયાર કરશો તો પાસ થઈ જશો એવો મારો કહેવાનો આશય નથી. મતલબ અહીંયાથી તમને ગુજરાતી પૂછાઈ શકે છે, અહીંયાથી તમને ગણિત પૂછાઈ શકે છે અને બધે બધું છે આપણી ખાસ 12મા ધોરણની ટેક્સ્ટ બુકના લેવલ સુધીનું હશે. એટલે જો તૈયારી એટલે કે જો સારું રીડિંગ મનોજભાઈ કર્યું હશે તો તમને 100-100% ફાયદો થશે, બરાબર? 100-100% ફાયદો થશે, બરાબર? કોઈ પણ બીવાની જરૂર નથી. ખાસ યાદ રાખજો મિત્રો, અમુક વિદ્યાર્થીઓ 3-3 વર્ષા મહેનત કરે છે, 2-2 વર્ષા મહેનત કરે છે અને તો એટલે કે એનો ગોલ છે ફોરેસ્ટ ની અંદર જવાનો, તો એટલી તૈયારી સારી કરી છે તો કોઈ બીવાની જરૂર નથી. કન્ટેન્ટ શું પૂછાશે? જે આપણી ટેક્સ્ટ બુક માં છે, જે વિવિધ અલગ અલગ પ્રકાશનની અંદર છે, જે ફોરેસ્ટ ની સાઇટ ઉપર એ લોકોએ અપલોડ કર્યું છે, એ બધી વસ્તુ પૂછાશે. અને એટલા માટે જ હું તમને કહું છું કે અત્યારે વન્યજીવ પ્રશ્ન મંચ વાંચજો, કરંટ અફેર્સ ઉપર થોડું ધ્યાન આપજો. 9-10-11 સુધીનું છે એ ટેક્સ્ટ બુક, એટલે કે સામાજિક વિજ્ઞાન અને જીઓગ્રાફી ગ્રહો કવર કરજો, બરાબર છે? આ બધો ડેટા શોર્ટ એન્ડ સ્વીટ કવર કરશો તો પણ ઘણા માર્ક જે છે તમે સ્કોર છે કરી શકશો, બરાબર? હા, અને ગાંધીગીરીનો સાવજ એવું કહે છે કે સાહેબ ગમે તેવું લેવલ હોય એક સીટ આપણી બાકી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જ જુસ્સો જે છે તમારી તૈયારીનો, આ જ જુસ્સો તમારું આત્મવિશ્વાસ બતાવે છે કે તમે કેટલી મહેનત કરી છે, બરાબર? એટલા બધા વિદ્યાર્થીઓની સામે બોલવું અને જાહેરમાં એવું બોલવું કે ભાઈ એક સીટ આપણી બાકી છે ને, તો એની મહેનત જે છે ને એ મહેનત કઈક એની હશે, એને એના મહેનત ઉપર વિશ્વાસ હશે ત્યારે એટલું એ વ્યક્તિ બોલી શકતો હોય. પણ પેપરનું લેવલ લેવલ મિત્રો છે, તમે કાલે રવિવારે પેપર આપશો પ્રથમ દિવસે ત્યારે તમે જોઈ શકશો કે પેપરનું જે કઈ લેવલ છે એ ઘણું બધું સારું હશે. એટલે કે મતલબ એવું કહી શકીએ કે ઘણું બધું જે છે એ બહુ સારું, એટલે કે એવું તમને ફીલ નહીં થાય કે ભાઈ ઓહો બહુ હાઈ લેવલનું છે. મતલબ એકદમ જે છે એ નોર્મલ સારું, થોડું અટપટું અને લેન્ધી પેપર હશે, બરાબર? મનોજભાઈ બરોબર, ખાસ તમે પણ તમારા માટે આ મેં આન્સર આપ્યો છે. અને અહીંયાથી પહેલી વસ્તુ જે છે, તમે બધું કન્ટેન્ટ જે કંઈ પણ શીખ્યા છો, જે કંઈ પણ સારી બાબતો નોટ ડાઉન કરી છે, અત્યારે એની તમામે તમામ શોર્ટ નોટ જે છે એ મિત્રો તૈયાર કરવાનો સમયગાળો છે, બરાબર? યાદ રાખી લેજો. આપણે વિનાશીએ શું? તો કે આપણે વિનાશી અગત્યના પર્યાવરણીય દિવસો. તો આજે બધે બધા પર્યાવરણીય દિવસો ભણાવ્યા છે, એ દિવસો પણ તમે છે ખાસ યાદ રાખી લેજો, બરાબર છે? જંગલ સંપત્તિ છે, પ્રાણી સંપત્તિ છે, બરાબર? જે વારસી ક્ષેત્રોની વાત કરી હતી ને આપણે, ભારતમાં 18 છે, બરાબર? એમાં પહેલું નીલગિરી જે વારસી ક્ષેત્ર છે, ટોટલી 3 રાજ્યોમાં વિસ્તાર છે. 1986ની સાલવારી પૂછાઈ શકે, ગુજરાતમાં એની સંખ્યા 1 છે. કચ્છનું મોટું રણ નામ આ લોકો આપે છે, જ્ઞાન ભારતી જે વારસી ક્ષેત્ર, બરાબર? અને ભારતનું વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું આપણા ગુજરાતમાં છે કચ્છ. અને એ પણ પૂછાઈ શકે કોણ જાહેર કરે, તો કે યુનેસ્કો જાહેર કરે, બરાબર? કયા પ્રોગ્રામ અંતર્ગત કરે, તો કે મેન એન્ડ બાયોસ્ફિયર અંતર્ગત કરે, બરાબર? આ બધે બધી વસ્તુ મેં તમને સમજાવી છે. જાળવણી ક્ષેત્ર છે, જેને આપણે કન્ઝર્વેશન રિઝર્વ કહીએ છીએ, બરાબર? ટોટલી ભારતની અંદર અત્યારે 99 છે.
બરાબર ભારતમાં પહેલું કયું છે તો કે તિરુપદાય મરાથુર તમિલનાડુની અંદર આવ્યું છે તામ્રવર્ણ નદીના કિનારે બરાબર દક્ષિણ ભારતની નદીઓ તમે જોઈ લ્યો તો દક્ષિણ ભારતની નદીઓને એક્ઝેક્ટ ક્રમની અંદર પણ તમને આવડવી જોઈએ તમને ખબર હોવી જોઈએ કે ઉપર કોણ આવશે તો કે ઉપર સૌથી પહેલા છે કોઈ આવે તો કે સૌથી પહેલા ખાસ કરીને હું વિદ્યાર્થીઓને ઘણી બધી વાર રજનીમાં પણ સમજાવતો હોઉં છું બરાબર છે કે દામોદર આવશે પછી તો કે એના પછી સ્વર્ણરેખા આવે એના પછી તો કે મહાનદી આવે પછી તો કે ગોદાવરી આવે પછી કૃષ્ણા પછી પેન્નાર નીચે કાવેરી પછી વૈગઈ છેલ્લે તામ્રવર્ણી આવી રીતે ક્રમની અંદર નદીઓ પણ તમને આવડવી જોઈએ તો એ નદીઓ પણ પરીક્ષાની અંદર આપને પૂછાઈ શકતી હોય છે બરાબર કોના દ્વારા મંજૂર થાય સૌથી પહેલું કયું છે સૌથી મોટું કયું છે આ બધી વાત જે છે આપણે પરીક્ષાની અંદર કરી છે બરાબર તો મારું ખાસ અને ખાસ તમને એવું કેવું છે વિદ્યાર્થીઓ તમે જેની પણ પાસે ભણ્યા છો અત્યારે પહેલો જે છે એ ઉપાય છે આ છેલ્લા બે દિવસની અંદર કે તમામ પીડીએફ ફાઇલો છે એને શું કરવું તો કે એને જે છે રિવિઝન કરવું બરાબર યાદ રાખી લેજો અને કોલ લેટર સંબંધિત સૂચના રણજીત સાહેબે તમને સમજાવી છે તો એ સૂચના પણ તમે અનુસરજો ખાસ યાદ રાખજો કોલ લેટર ડબલ કોપીની અંદર એક આઈડી પ્રૂફ રાખીશું સાથે સાથે પાણીની બોટલ અને ઘડિયાળ રાખીશું સરસ મજાની બે જાડા પોઈન્ટ વાળી પેન રાખીશું અને સમયસર જે છે આપણે ક્યાં પહોંચશું તો કે ભાઈ આપણા જે સ્થળ ઉપર પહોંચશું બરાબર છે ચાલો આગળ વાત કરીએ છીએ ચાલો હવે થોડા ક્વેશ્ચન આન્સર જે છે જો તમારા કઈ વ્યાજબી ક્વેશ્ચન આન્સર હોય અને જો મને આવડતા હશે મારાથી જવાબ શક્ય હશે તો મિત્રો આપીશ તો જે કોઈને પણ કઈ ક્વેશ્ચન આન્સર પૂછવા હોય તો એ ક્વેશ્ચન આન્સર જે છે એ તમે પૂછી શકો છો બરાબર છે જે કઈ પણ ક્વેશ્ચન આન્સર છે એ તમારે પૂછવા હોય તો તમે ક્વેશ્ચન આન્સર જે છે એ પૂછી શકો છો બરાબર આ વિડિયો કોર્સની અંદર તમે જોઈ શકો વિદ્યાર્થી મિત્રો 50 થી વધારે જે આપણે વિડિયો લોન્ચ કર્યા છે અથવા તો અપલોડ કર્યા છે એ બધા અને એની પીડીએફ ફાઇલો તમે છે અહીંયા જોઈ શકો છો અને જે પણ વિદ્યાર્થી મિત્રો છે એ ફરજિયાત મારો આગ્રહ છે કે છેલ્લા સમયગાળાની અંદર તમે એનું રિવિઝન છે કરી લેજો જે કોઈ પણ આપણા કોર્સ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ છે અને અહીંયાથી હું એવું પણ કહું છું કે આપણે વન્યજીવ પ્રશ્ન મંચનો એક પણ ડેટા નથી લીધો આપણા વિડીયોમાં બરાબર કેમ કે આપણને ખબર છે કે એમાં ડેટા આપ્યો છે અને આપણે રિફર કર્યો છે ગુજરાતના આખા ગુજરાતના વિદ્યાર્થીઓ વન્યજીવ પ્રશ્ન મંચ વાંચી છે તો એ પ્રશ્ન મંચ જે છે તમારે પણ એકથી બે વાર વાંચવી જોઈએ અને છેલ્લે લાસ્ટમાં પણ અત્યારે એકથી બે વાર છે વાંચી લેવાની છે બરાબર બીજું યાદ રાખજો કે આ મોસ્ટ ટાઈમ બી કરંટ અફેર્સની ફાઇલ જે તમને બે મોકલી છે બરાબર અને એમાં પણ ખાસ કરીને જે છે એ આજે લાસ્ટ ટાઈમ ની અંદર આજે ઘણા કહેતા હોય ને કોરું માખણ બરાબર તો કોરું માખણ ગણો કે જે કાંઈ પણ ગણો અમને સારું લાગ્યું છે એ તમને આપવાનો પ્રયત્ન કર્યો છે અમને સારું લાગ્યું છે એ તમને આપવાનો પ્રયત્ન છે કર્યો છે ચાલો સર બહુ સારું નોલેજ આપો છો તમે એવું કહે છે ગાંધીગીરનો સાવજ ભાઈ જેટલું છે આપવાનો પ્રયત્ન કરીએ છીએ બરાબર છે જેટલું છે જેટલું કઈ થોડું ઘણું આવડે છે એટલું આપવાનો પ્રયત્ન છે એ કરીએ છીએ સર પીડીએફ કેવી રીતે મળે લેક્ચરની તો ભાઈ લેક્ચરની પીડીએફ છે લેક્ચર પૂરો થાય એટલે તરત એના પછીના સેશનમાં અપલોડ કરી હોય તમે છે એ ડાઉનલોડ કરી શકો છો બરાબર છે સર નવી ભરતી વિશે શું કહેવું છે નિકુલભાઈ કહે છે નિખિલ બકુ કહે છે નવી ભરતી 100% આવશે વિદ્યાર્થીઓ અને નવી ભરતી આવશે ત્યારે હવે એવું નહીં રાખતા કે લાંબો ટાઈમ મળશે અત્યારથી પ્રિફર થઈ જાઓ અત્યારથી કોર્સ જે છે એ કમ્પ્લીટ કરી રાખો અત્યારથી તમારી ક્લાસ નોટ બનાવી રાખો જ્યારે પણ નવી ભરતી આવે નવી ભરતી તો ભાઈ 2 મહિનામાં આવી જશે આપણે ક્યારે તૈયાર છીએ 2 મહિનામાં ભરતી આવશે તો આપણે પરીક્ષા માટે તૈયાર છીએ પેલા આપણે આપણી જાતને પૂછીશું એટલે નવી ભરતી આવવાની છે એવું સમજીને તૈયારી કરો તો પરીક્ષા સમયે ઓલરેડી તમે છે કમ્પ્લીટ થઈ જતા હોવ છો બરાબર ચાલો બીજા કોઈ પ્રશ્નો છે ઓકે કિશોરભાઈ વાઘેલા કહે છે કે વાંસદા નેશનલ પાર્ક કયા જિલ્લામાં આવ્યું છે બરાબર છે તો કિશોરભાઈ ખરેખર વાંસદા નેશનલ પાર્ક ની તમે જોજો મેં 2 વાર મુલાકાત લીધી છે બરાબર વાંસદા નેશનલ પાર્ક પરીક્ષામાં પૂછાય તમારે જે છે પરીક્ષાની અંદર જો પૂછાય તો તમારે વાંસદા નેશનલ પાર્ક જે છે નવસારીની અંદર જ લખવાનું બંને જિલ્લાની અંદર એનો વિસ્તાર છે પણ આપણી ટેક્સ્ટ બુક કે છે આપણે લખવાનું છે બરાબર યાદ રાખજો કરંટ ક્યાં સુધીનું કરવું ડી રાજપૂત કહે છે કરંટ ક્યાં સુધીનું કરવું તો વિદ્યાર્થી મિત્રો ઘણા બધા ટેલિગ્રામ ચેનલ અને અન્ય ગ્રુપ્સ કે વોટ્સએપ ગ્રુપની અંદર કરંટને લગતા હજી પણ લેખો આવે છે
તો તમે એટલું તો સમજો કે 27 તારીખે આપણી પરીક્ષા છે, એટલે પરીક્ષા આજ સુધી પેપર સેટ નહીં થતું હોય, બરાબર છે? પરીક્ષાના પહેલા મિત્રો, પરીક્ષાના પહેલા 15-20 દિવસ અગાઉ, એટલે મારી દ્રષ્ટિએ તમારે ફેબ્રુઆરીના એન્ડ સુધીનું કરંટ કરો તો પણ બસ થઈ ગયું. ફેબ્રુઆરીના એન્ડ સુધીનું કરંટ કરો તો પણ બસ થઈ ગયું. તો તમને એવું થાય છે પરીક્ષામાં પૂછણ હોય, 3 માર્ચ વન્ય જીવ દિવસ, વાઇલ્ડ લાઈફ ડે, બરાબર? તો તમે એવું નક્કી કરી નાખો કે આ પેપર 3 તારીખ પહેલા 3 તારીખ પછી છપાણું હશે, ના એવું ન હોય. આખા વર્ષના દિવસો ફિક્સ છે. તો અત્યારે એવું પણ બની શકે કે 20 માર્ચ જે છે ચકલી દિવસ છે આપણો, જળ દિવસ છે આપણો, બરાબર છે? એના ક્વેશ્ચનો પરીક્ષામાં હોય તો એવું ન વિચારી શકાય કે 20 માર્ચ સુધી જે છે એ પેપર છે છપાણું નહીં હોય, બરાબર? તો અમુક દિવસો અને અમુક આયોજનો ફિક્સ છે. 2023 નું વર્ષ છે ને, મેં વર્ષો સમજાવ્યા છે યુનો ના બધા, એ બાજરા વર્ષ છે, બરાબર? ડિક્લેર થઈ ગયેલું છે તો એનો મતલબ એવો ન કાઢી શકીએ. મતલબ ફેબ્રુઆરીના એન્ડ સુધી કરંટ કરો. એટલે કે મારું તમને કહેવાનું એવું છે કે પરીક્ષા માટે, ફોરેસ્ટ માટે થઈને, ખાસ ફોરેસ્ટને લગતું જે કરંટ છે એ તમે જે છે નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી, અને કદાચ એકાદો મહિનો આગળ તમે ઓક્ટોબર સપ્ટેમ્બરનું પણ રિફર કરો તો તમને માર્ક છે એ મળશે, બરાબર? ઓકે ડી રાજપૂત, તમારો જવાબ છે ફોરેસ્ટ માટે થઈને, ખાસ યાદ રાખી લેજો. આ વિદ્યાર્થી મિત્રો, પ્રાણીઓ જે છે એના વૈજ્ઞાનિક નામો પણ તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. ચાલો ટેલિગ્રામની લિંક મોકલજો સર પ્લીઝ. ઓકે, ગાગા અભયારણ્ય ક્યાં આવેલું છે, જામનગરમાં કે દેવભૂમિ દ્વારકામાં? ગાગા છે ને કિશોરભાઈ વાઘેલાલા, બહુ કોમન સવાલ છે. દેવભૂમિ દ્વારકાની અંદર છે, મહાગંગા કયો અથવા તો ગાગા કયો? હા, રીઝનિંગ પૂછી શકે સર, વિપુલભાઈ ચૌધરી કહે છે. યસ, રીઝનિંગ પૂછાય મિત્રો, રીઝનિંગ પૂછાઈ શકે, રીઝનિંગ ના ક્વેશ્ચનો હશે, રીઝનિંગ કરજો, રોકડિયા માર્ક છે. મારી વિનંતી છે સાહેબ કે સૌથી પહેલા ફોરેસ્ટ ની આન્સર કી ઉડાન એકેડમી દ્વારા મુકાય. ઓકે ભાઈ, પ્રયત્ન કરીશું, મૂકવાનો ટ્રાય કરીશું. જો મુકાશે તો આપણે સૌથી પહેલા, કે એવું કોઈ સાથે આપણે હરીફાઈ નથી, પણ પ્રયત્ન એવો રહેશે સૌથી પહેલી મૂકવી નહીં, સૌથી વધારે સાચી મૂકવી એ પ્રયત્ન રહેશે, બરાબર? પિનલભાઈ કે છે સર, 2018 ફોર્મ ભરેલાનું પણ કન્ફર્મ કરાવવાનું રહી ગયું હતું, તે તમે 17 તારીખે ખબર પડી સર, ત્યારે જોરદાર હતી ઉડાન એકેડમી સાથે, પાછા જરૂરથી મળીશું, 775 ન્યૂ ભરતી સાથે. ઓકે, તમને પણ નેક્સ્ટ ભરતી માટે બેસ્ટ ઓફ લક પિનલભાઈ, બરાબર છે? આ વખતે ઈ ઓપ્શન આવશે. અસ્મિતાબેન રોજાસણા કે છે આ વખતે ઈ ઓપ્શન આવશે. જો ઈ ઓપ્શન આવશે કે નહીં આવશે, આ એક સરસ મજાનો પ્રશ્ન છે. અત્યારે લગભગ છે, કોઈ કન્ફર્મ નથી કહી શકતું કે ઈ આવશે, પણ મારું સિક્સ સેન્સ એવું કહે છે કે તમને ઈ ઓપ્શન ઘૂંટવા મળશે, તમને ઈ ઓપ્શન ઘૂંટવા મળશે, યાદ રાખજો, બરાબર છે? અને જો ઈ ઓપ્શન હોય તો મારા એક થોડા ઘણા મારા પર જજો કે તમારે બને ત્યાં સુધી ઈ ઓપ્શન ઓછા ટીક કરવાના છે. એનું એક જ કારણ છે, પરીક્ષાની અંદર બે માર્ક જે છે ઈ એક પ્રશ્નનો છે, અને જો માઇનસ થાય તો 25 ગુણ છે. મતલબ તમે ઓછા ઈ કરશો તો વિદ્યાર્થી મિત્રો તમે ફાયદામાં રહેશો, યાદ રાખજો, તમે ફાયદામાં રહેશો. ચાલો બીજું છે કોઈ, ઈ ઓપ્શન માટે મેં વાત કરી છે તમને, ઈ ઓપ્શન માટે તમે ફાયદામાં રહેશો, યાદ રાખજો, તમે ફાયદામાં રહેશો. તો વિદ્યાર્થી મિત્રો, જે કાંઈ પણ પીડીએફ અપલોડ કરી છે તમારા પ્રશ્નો, હા જીગરથી હેન્ડલવાનું છે ભાઈ, જીગર તો રાખવી પડે ને, જીગર હોય વિદ્યાર્થી મિત્રો, આપણે જે છે ને મહેનત કરી છે, બરાબર છે? ફાકા ફોજદારી નથી કરી, તમારી 2 વર્ષની મહેનત છે. ઘણા બધા ક્લાસ વાળા વિદ્યાર્થી, ઘણા બધા ક્લાસીસ વાળા સાહેબ શ્રીઓ, અને સાથે સાથે ઘણા બધા એકેડમી વાળા જે છે એ દોસ્તો, એ બધાએ મહેનત કરાવી છે, તો એના મહેનતનું પરિણામ, તમારી મહેનતનું પરિણામ તમને મળશે. જેટલી પણ મહેનત જેણે કરી હશે એનું પરિણામ તમને મળશે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે? તો મૂંઝાવાની જરૂર નથી, મૂંઝાવાની જરૂર છે નહીં, બરાબર છે? યાદ રાખીશું. ચાલો બીજો કોઈ પ્રશ્ન હોય તો પૂછો, અથવા તો વિદ્યાર્થી મિત્રો આપણે જે છે આપણું ટેસ્ટ થોડી બે મારે તમને કહેવાની વાત છે, એના સાથે આપણું સેશન પૂરું કરીશું. વિપુલભાઈ ચૌધરી કહે છે તળાજા એકેડમી સાથે છે તો ભૂકા જ છે પેપર ના. હા, એવી આશા રાખીએ કે આપણે જે કરાયું છે બરાબર છે, તો એમાંથી મેક્સિમમ પૂછાય,
બાકી તો અમે જે છે અમારું કામ ભણાવવાનું હોય છે, અમારા શિક્ષણ મુજબ અમે ભણાવતા હોઈએ છીએ. ઘણી બધી વાર પરીક્ષામાં જાજુ પૂછાતું હોય, ઘણી બધી વાર પરીક્ષામાં કન્ટેન્ટમાંથી ઓછું પણ પૂછાતું હોય, બરાબર છે. પણ એવો પ્રયત્ન હોય કે અભ્યાસક્રમને રિલેટેડ ટોપિક કરાવીએ તો પરીક્ષામાં પૂછાઈ શકે, બરાબર છે. ગ્રાઉન્ડ ભૂલી જાઓ ભાઈ, પેલા લેખિત આપી દો, પેલા લેખિત આપી દો, ગ્રાઉન્ડ ભૂલી જાઓ ગોહિલ દિનેશભાઈ, બરાબર. ગ્રાઉન્ડ નું કઈક કરીશું. મયુરભાઈ દિવાન કે છે ઈ ઓપ્શન નું કહો ફરીથી. અરે ઈ ઓપ્શન ની વાત કરી છે, થોડું તમે વિડીયો છે જોઈ લેજો મયુરભાઈ, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે બધે બધી વસ્તુ જે છે મેં તમને સમજાવી છે. ફરીવાર એકવાર ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ કહી દઉં છું. પહેલું તમારે કામ કરવાનું છે વન્યજીવ પ્રશ્ન મંચનું રિવિઝન કરવાનું. બીજું તમારે કામ કરવાનું છે 8, 9, 10 અને 11, 12 સુધીનું સામાન્ય વિજ્ઞાન અને જીઓગ્રાફી રિફર કરવાનું. એમાં આખે આખું રિફર નહીં કરવાનું. જે કાંઈ મુદ્દાઓ વન્યજીવ અને પરિયોજના અથવા તો વાઇલ્ડ લાઈફને લગતા, જંગલ સંપત્તિને લગતા છે, પર્યાવરણને લગતા છે, મિત્રો રિફર કરવાના છે. ત્રીજું કામ તમારે કરવાનું છે, જૂના બંને અથવા તો ત્રણે ત્રણ પેપરો આપણી ટેલિગ્રામમાં પણ છે એની આન્સર કી સાથે જે છે તમારે એકવાર રિફર કરી લેવાના છે. અને બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો, અગત્યના અમુક મુદ્દાઓ છે, માનો કે ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાનો રિપોર્ટ છે, ગુજરાતના સાંસ્કૃતિક વનો છે, ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો અભયારણ્યો છે, પ્રાણી સંપત્તિ છે, ઔષધીય વનસ્પતિઓ છે, પર્યાવરણીય સંસ્થાઓ છે, પર્યાવરણના દિવસો છે, આ જમીનના પ્રકારો જે છે, જે બધે બધી વસ્તુ જે છે એ આપણા વિડીયો લેક્ચરમાં સમજાવી છે. એની પીડીએફ ફાઇલ વિદ્યાર્થી મિત્રો ફરીવાર તમારે જે છે એ રિફર કરી લેવાની છે, બરાબર છે. અને ખાસ કરીને છે પરીક્ષા પહેલા હિંમત સાથે માતા પિતાને પગે લાગીને જશું, મંદિરની અંદર સરસ મજાનો દીવો કરીને જશું, અને મહેનત કરી છે તો વિદ્યાર્થી મિત્રો એનું ફળ મળશે, બરાબર છે. અને મહેનત જે છે, કઠોર પરિશ્રમ જે છે એનો કોઈ વિકલ્પ હોતો નથી, બરાબર છે. અને પરીક્ષા પહેલાની અંદર ખાસ કરીને કોલ લેટર અને સાધન સામગ્રી છે અવશ્ય ચેક કરી લેશું. બંને જ્યાં સુધી ઈ ઓપ્શન છે એ સિલેક્ટ કરવાનું માંડી વળશું, કારણ કે બે માર્ક મળે છે. કેટલા માર્ક મળે છે? બે માર્ક મળે છે, બરાબર. અને બે માર્ક મળે છે અને માઇનસ કેટલા થાય છે? તો કે માઇનસ થાય છે કેટલા? તો કે માઇનસ થાય છે માત્ર અને માત્ર 0.25, બરાબર છે. તો અગત્યની બધે બધી બાબતો જે છે એ માઇન્ડની અંદર રાખજો. વિદ્યાર્થી મિત્રો, તમે મહેનત કરી છે, તમને પરિણામ મળશે. અમે પણ મહેનત કરી છે અને આશા રાખીએ કે અમારા કન્ટેન્ટમાંથી પણ ઘણું બધું પૂછાય અને વિદ્યાર્થીઓને ફાયદો થાય, બરાબર છે. તો વિશેષ કાંઈ ચર્ચા નહીં કરતા, આપ સૌ વિદ્યાર્થી ભાઈઓ બહેનોને, મારા ઉડાન એકેડેમીના યુટ્યુબ પરિવારના વિદ્યાર્થી ભાઈઓ બહેનોને, જે કઈ પણ વિદ્યાર્થી મિત્રો અમારી સાથે કોર્સથી જોડાયેલા છે એ ભાઈઓ બહેનોને, તમામ મારા વિદ્યાર્થી ભાઈઓ બહેનોને 27 તારીખે જે ફોરેસ્ટની એક્ઝામ છે એના માટે અહીંયાથી બેસ્ટ ઓફ લક. અને માતાજીને પ્રાર્થના કરું છું કે આપ સૌની મહેનત રંગ લાવે અને ક્યાંય ને ક્યાંય જે ગીરની અંદર હાવજો જે રખડે છે એમ ગુજરાત આખાની અંદર મારા છે ફોરેસ્ટ પરિવાર એટલે કે ઉડાન એકેડેમી પરિવારના ભાઈઓ બહેનો છે એ પણ અમને ક્યાંક ને ક્યાંક જોવા મળે એવી માતાજીના ચરણોમાં મિત્રો પ્રાર્થના કરીએ છીએ. આપ સૌને બેસ્ટ ઓફ લક અને ફરીવાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દ.